गुजरात राज्यना नवा रचायेला मंत्रिमंडळना सूरत जिल्लाना मांडवी विधानसभानी बैठक परथी विजेता बनेला कुंवरजी हळपतिनो मंत्रिमंडळमां समावेश कराता महुआ तालुकाना अनावल गाम खाते तेमना समर्थकोए फटाकड़ा फोड़ी उत्साह मनाव्यो हतो। गुजरात राज्य में योजाएल विधानसभा चूंटणी बाद मुख्यमंत्री भूपेन्द्र पटेल नेजा हेठ मंत्रिमंडल शपथविधि समारोह योजा हो। मांडवी बैठक धारासभ्य कुंवरजी हळपति समावेश कराता महुआ तालुकाना अनावल गाम खाते हळपति समाज आगेवान माजी सरपंच ठाकुर भाई कुंवरजी भाई हळपति तथा महुआ शुगर डिरेक्टर विपुल भाई एन पटेल भाजपा कार्यकर्ताओं ग्रामजनों थी स्टेशन रोड पर फटाकड़ा फोड़ी उत्साहभेर उत्सव मनाव्यो हतो। આજે આપણા આદિવાસી વિસ્તારના જે મહાનાયક નેતા આપણે કુંવરજીભાઈ હળપતિને જે આજે કેબિનેટ મંત્રીની અંદર જે સ્થાન મળ્યું છે તે બાબતે આપ શું કહેશો? ગુજરાત રાજ્યમાં સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી રહી છે તે પ્રમાણે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને ફરી એકવાર ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપ્યો છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા છે, એમણે શપથ ગ્રહણ કર્યા છે, સાથે સાથે એમની કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓનો પણ સમાવેશ કર્યો છે। તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજના આગેવાન અને અમારી સાથે આદિવાસી મોરચામાં કામ કરતા આદરણીય કુંવરજીભાઈ હળપતિને પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની સરકારમાં સ્થાન મળ્યું છે ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ કે ઇતિહાસમાં પ્રથમ વખત હળપતિ સમાજના આગેવાનોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે ખૂબ મોટી હળપતિ સમાજની વસ્તી છે એ વસ્તી અને 12 લાખ જેટલા મતદારો છે એને સાચો ન્યાય આપ્યો છે અને આવનારા દિવસોમાં હળપતિ સમાજના કામો માટે કુંવરજીભાઈ એ શિક્ષિત આગેવાન અને ઘડાયેલા અને કસાયેલા નેતા છે, જમીન સાથે જોડાયેલા નેતા છે અને એઓ હળપતિ સમાજની જે સમસ્યાઓ છે એને સુપેરે જાણે છે ત્યારે એ આવનારા દિવસોમાં હળપતિ સમાજ માટે કલ્યાણકારી કામ કરશે અને હળપતિ સમાજના જે પ્રાણ પ્રશ્નો છે એને ચોક્કસપણે વાચા આપશે। હવે પછી હળપતિ સમાજને ન્યાય મળ્યો છે અને હળપતિ સમાજનો અવાજ પણ આવનારા દિવસોમાં સરકારમાં પહોંચશે અને સમયસર એમની સમસ્યાનો સુખદ અંત આવશે ત્યારે ફરીવાર હું કુંવરજીભાઈને તો ખૂબ અભિનંદન આપું છું પણ સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સી આર પાટીલ સાહેબ અને કેન્દ્રના નેતા અને આપણા દેશના વડાપ્રધાન આદરણીય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના કામો સુપેરે થાય એવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું।